કરો સમજ કરતા કરતા છેલ્લા બે વર્ષ નીકળી ગયા છે યાર હું મારી રીતે ટ્રાય કરું છું હવે તારે જેટલું ખમી ને એટલું ખમવું નહીં પડે માત્ર ને માત્ર 7 દિવસ આ 7 દિવસમાં મેં અને મારી બેને પ્લાનિંગ કર્યો છું અને આ ઘરમાંથી બહાર કાઢવા જેવી જ આ ઘરની બહાર જશે ને એવો જ હું તારી જોડે લગ્ન કરી અને આ ઘરમાં અત્યાર સુધી લગ્ન ને મારે 2 વર્ષ પૂરા થયા છે આજ સુધી મેં એને ટચ પણ નથી કર્યો તું જોવા આવી મને ખબર છે તું મારી સામે કેટલું સાચું બોલે છે અરે તને મારા ઉપર વિશ્વાસ નથી તારા પ્રેમ ઉપર વિશ્વાસ નથી પ્રેમ ઉપર વિશ્વાસ જ ને આ લગ્ન જ ના થયા હોત લગ્ન કરીને એ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે છેલ્લા 2 વર્ષથી તારી રાહ જોઉં છું પણ નહીં કોશિશ કર મેં મજબૂરીમાં આવીને લગ્ન કર્યા છે મારી મરજીથી નથી કર્યા મારે કોઈ તારી મજબૂરી નથી સાંભળવી મારે કોઈ એવા સમજવાની કોશિશ પણ નથી કરવી તારા જે હોય છે ને મારી પાસે 70 રખડે છે હવે તું પણ જોઈ લે હાઉ નો કરતી હું તને પ્રેમ કરું છું યાર હવે તને વાત નહીં છોરાવું બસ તું જલ્દી આને ઘરની બહાર કાઢું છું અને તારી જોડે લગ્ન કરું છું છેલ્લા 2 દિવસ નો તને ટાઈમ આપું છું 2 દિવસ માં જોઈ તારા ઘરમાંથી નથી નીકળીને તો હું તારી જિંદગીમાંથી નીકળી જઈશ એ તું યાદ રાખજે અને તારે કેવા પણ નહીં આવું ના ના સીમા છેલ્લા 2 વર્ષથી મને લબડાવે છે આજે નીકળી જશે બસ થોડા દિવસમાં નીકળી જશે નીકળ્યું શું તંબુરો આના જેવા છોકરા તો સિયા સાથે લગ્ન કર્યા એનું તો એને ભાન જ નથી કે સિયા એની પત્ની છે અને બહારની કોઈ પારકી છોકરી સાથે પણ તને આ બધી વાત કેમ ખબર પડી હું હમણાં નીચે ગઈ ને તો સીરીમાં ઉભો કોઈ વાત કરતો હતો અને મેં મારા સગા કાનેની બધી વાત સાંભળી તમને ખબર છે એ છોકરી એમ કહેતી હતી કે હવે હું તને 2 દિવસનો સમય આપું છું હવે વિચાર કરો આ પૈણીને લાવ્યો છે હું તો ધ્યાન રાખી નથી શકતો અને પાકી છોકરીને આવી રીતે બરાબર હવે વાત સમજમાં આવી એટલે જે શિયાને નફરત કરે છે હા પણ એને આવું હતું તો પહેલા આપણને વાત તો કરવી જોઈએ ને વિચાર કરો હાલકી છોકરીને દુઃખી કરે છે અને અહીંયા પડીને લાવ્યો એ સ્ત્રીને પણ મારી વાત સાંભળો એ આટલી હદે જતો રહેશે ને એવું તમે ક્યારેય નહોતો વિચાર્યું નહીં હવે મને વિશ્વાસ છે કે 2 વર્ષ થા આ વાત ચાલે છે ને આજે ખબર પડી ને એટલે હવે એ છોકરાને પાછો વાળવો ને બહુ તકલીફ આવે છે બસ હું તમને એક વાત કહું એ આવે ને એટલે એની સાથે વાત કરીએ અને એને કહીએ કે બેટા આ બધું મૂકી દે અને હું જેને પરણીને લાવ્યો છે એની સાથે પ્રેમથી રહે વાત તો કરવી પડશે એ આવવો જોઈએ હમણાં કારણ કે એ છોકરી સાથે વાત કરતો હતો અને કીધું ના બધું સારું કરી દઈશ હું બધું જ મેનેજ કરી લઈશ તું ચિંતા નહીં કર આવી બધી વાત કરતો હતો હવે એટલે વાત કરીએ
સાગર સાગર અહીં આવતો હા બોલો શું કામ છે ક્યાં ગયો તો થોડું કામ હતું તો નીચે ગયો તો બોલો ને ત્યાં નીચે એવું કામ હતું હતું થોડું ઓફિસનું કામ ઓફિસનું કામ અહીંયા નીચે કરવો ફાઇલ દેવા માટે આવ્યો તો મને ફાઇલ દેવા માટે કે ફાઇલ દેવા માટે આવી હતી એટલે પપ્પા તમે કેવા શું માંગો છો બીજે કેવા માંગે ને તારી મમ્મી કહે છે શું કહે મારી મમ્મી બેટા તું નીચે શેરીમાં કોની સાથે ઊભો હતો હમ તું આટલી દાદાગીરીથી તારા મમ્મી પપ્પા સાથે તું વાત કરે છે તને જરાય શરમ નથી આવતી નથી આવતી બોલો છે હવે મારે હાથ ઉપાડવો પડશે કંટ્રોલમાં રહેવાનું કહી દે જો મારી વાત સાંભળી લે મેં તારી અને એ છોકરીની બધી વાત સાંભળી લીધી છે અને 100 વાતની એક વાત તારે જ્યારે લગ્ન નહોતો કરવાને સિયા સાથે તો તારે તારા પપ્પાને કે મને જણાવી દેવું હતું અને હવે હવે તું આ નાટક શરૂ કરે છે હા પેલી પારકી છોકરીને તું અંધારામાં રાખે છે અને આ બાજુ સિયાને હેરાન ગતિ કરે છે એટલે એક સાથે બે બે છોકરીઓના દિલ દુખાવે છે બેબેના ભવિષ્ય સાથે રમી રહ્યો છે તું મેં પહેલા તમને કહેવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે તમે મારા લગ્ન કરતા હતા ને ત્યારે જ મેં તમને કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે મારે આ લગ્ન નથી કરવા ને આમ પણ મારા પપ્પાનો પહેલેથી જ આ ઘરમાં નિયમ હતો કે કોઈ પણ લવ મેરેજ નથી કરવાના તો ક્યાંથી કહેવાનો હતો લવ મેરેજ કરવા ન કરવા એ બે નંબરની વસ્તુ હતી પણ તારે એક વખત તો અમારી આગળ આ વાત મૂકવી હતી તને સિયા નહોતી ગમતી તે સિયા સાથે અત્યાર સુધી ક્યારે પણ પ્રેમથી વાત નથી કરી અને હવે હવે પેલી છોકરીને ભરમાવે છે મને 2 દિવસ આપ મને 5 દિવસ આપ તું આ શું કરી રહ્યો છે તને ભાન છે હું કોઈ છોકરીને ભરમાવી નથી રહ્યો હા વાત સમજી લેજો મમ્મી તમે હે સીમા જોડે હું પ્રેમ કરું છું ને રહી વાત આ સિયાની એ તો મને દીઠી નથી ગમતી સમજ્યા એ જે હોય તે હવે તારે પનારે એ પડ્યું છે ને એટલે તારે ભોગવવું જ પડશે તું શું આ ઘરની ઇજ્જત નેવે મૂકવા માંગે છે ઘરની ઇજ્જત નેવે જાય તો ભલે જાય બાકી હું સિયાને મારી જિંદગીમાં નહીં સ્વીકારું અને હું સીમા જોડે લગ્ન કરવાનો છું અને તમને આ વાતની ખબર પડી ગઈ ને તો પડી ઓય કાળે એ વસ્તુ શક્ય નહીં બને સીમા જોડે લગ્ન કરવા છે તો આની જોડે કેમ કે લગ્ન પહેલા નથી કહેવા તો હા અને હવે હવે તું સિયાને છૂટા છેડા આપીને સીમાને લાવીશ એટલે તું કેવા શું માંગે છે હા પહેલેથી જો તને સીમા જ ગમતી હતી તો એની સાથે જ લગ્ન કરાય ને એ જ કરવાનો હતો પણ આ મારી મોટી ભૂલ થઈ ગઈ કે મારા પપ્પાની વાતમાં આવી અને હું માની ગયો અને મેં હા પાડી દીધી અને સિયા જોડે લગ્ન કરી લીધા અરે મા બાપ છે ને છોકરા માટે સારું જ વિચારતા હોય તમારો પ્રેમ પ્રેમ છે ને એ 5 દિના ફૂલ જેવો હોય 5 દિમાં ગરમાઈ રહે આ સિયા જેવી દીકરી છે ને કોઈ ઘરમાં ન હોય ભાગશાળી હોય ને એના ઘરમાં આવી દીકરી હોવ બનીને આવે એને તો સમજી નથી શકતો અને ઓલી રસ્તે રદળતી બેને એની લગ્ન કરી સિયાને તમે સમજી શકો છો ને તો તમે સિયાને રાખો અને સાચો અમે તો આ ઘરમાં એને રાખશું અને તું જો એની સાથે લગ્ન કરીશ ને તો તારે આ ઘર મૂકવું પડશે બાકી સિયા કોઈ કાળે આ ઘર મૂકીને નહીં જાય તારે સિયાને છોડીને સીમા સાથે લગ્ન કરવા હોય ને તો બિંદાસ કરી શકે છે આ ઘર છોડીને પણ જઈ શકે છે પણ સિયા આ ઘરમાંથી નહીં જાય અને બીજી વાત કે તારા પપ્પાની મિલકતમાંથી એક પણ રૂપિયો તને નહીં મળે હવે એ બધું બરાબર પણ જો બેટા તું આમ કરીશ ને તો આ ઘરની ઇજ્જત દેવા મુકાઈ જશે રજાગરા થશે આ ગુના ખોટા સમાજમાં એટલે હજી હું કહું છું તો સમજી જા ને આ ઘરની વાત ઘરમાં રહેવા દે ને તો વધારે સારું છે પછી જેમ તને લાગે એમ જો અમે તારા મા બાપ છીએ તારું ક્યારેય ખરાબ નહીં વિચારી અને અમે માનીએ છીએ કે કદાચ તું સીમાને પસંદ કરતો હોય છે પણ સિયામાં કોઈ અવગુણ નથી સિયા ભણેલી ગણેલી છે સારી અને સંસ્કારી છે આપણા ઘરનું અમારું તારું તારી બહેનનું બધાનું ધ્યાન રાખે છે અને મને તો વિશ્વાસ છે કે કાલે ઉઠીને એ આપણા સમાજની અંદર શ્રેષ્ઠ વહુ બનશે એનામાં તમે જોયું છે ક્યારે પણ કોઈનું દુઃખ નથી સહન કરી શકતી અને તું તું આ બધું પડતું મૂકીને જવા માંગે છે બિંદાસ જા બેટા અને યાદ રાખજે અહીંયાથી જે દિવસે તે પગ કાઢ્યો ને એ દિવસે તારો ને અમારો સંબંધ પૂરા તું પપ્પા તમે જે કહો છો એ વાત સાચી છે ઠીક છે તમે લોકો એવું જ ઈચ્છો છો કે હું મારો સંસાર આ સિંહ જોડે જ આગળ વધારું તો એ જ કરીશ
સારો બેટા, તું સમય આવ્યો સમજી ગયો. નહીં તો મને તો મારી ઇજ્જતનો ખ્યાલ હતો કે નક્કી આ ગુના ધજાગા થશે. શિયામાં બેટા કોઈ અવગુણ નથી. એવી દીકરી તો છે ને, કોઈ ભાગશિયાળ હોય ને એના ઘરમાં જ હોવો બને. તમારી વાત એકદમ સાચી છે કે શિયા ખૂબ જ સારી છે, પણ આ તો શું છે ને કે સીમાના પ્રેમે મને એટલો આંધળો કરી દીધો હતો ને કે શિયાની સારપ મને દેખાતી જ નથી. કાંઈ નહીં બેટા, તને વાત સમજાય કે નહીં? જા તારા રૂમમાં જા. જોયું ને, મને તો ચિંતા હતી કે આ છોકરો નહીં સમજે ને તો આપણા ઘરનું હું થશે. તમે બધી ચિંતા છોડી દો, બધું સારું થશે. ચલો મારે કામ છે, હું કરતો. હા.